મિત્રો, આજે હું મારા ઘરે વેજ બિરયાની બનાવી રહ્યો છું. એના માટે મિત્રો કોઈ બહારની સબ્જી લાવવાની જરૂર નથી. ઘરના જે વેજીટેબલ શાક આપણા ઘરે પડ્યા હોય એમાંથી બનાવી શકો છો. પણ કઈ સબ્જીથી બનાવી શકીએ તે હું આપને બતાવું છું. પહેલાં તો હું આ રીતના તેલમાં ડુંગળી ફ્રાય કરી લીધી છે પ્યાજને, એ આપ જોઈ શકો છો. અને આગળ મેં વિડીયો બતાવ્યો નથી પણ આની અંદર બટાકા પણ મેં નાખી દીધા છે પૂરતા પ્રમાણમાં જોઈએ એટલા. અને આની અંદર પણ ડુંગળી છે મિત્રો, જે ભેગી શેકાશે. અને એના ભેગું મિત્રો ઘરે વાવેલા ચોરા છે મારા, જે ફણસી ટાઈપ ચોરા આવે છે આપણે ઘરે ખેતરમાં થતા હોય, આ માર્કેટમાં મળી જાય છે. આ વાલોર મારા ઘરની જ વાવેલી છે મિત્રો, એ પણ આપને હું બતાવું. અને આમાંથી કુબી કાપીને મેં નાખેલી છે મિત્રો, એ બધું આમાં હું કિંમત આપે અત્યારે ચડવી રહ્યો છું આ રીતના. બાદમાં એમાં હું મસાલો કરીશ. અને સારા પ્રમાણમાં તેલ લેવાનું, તેલ કેટલું નીતરે છે આપ જોઈ શકો મિત્રો. અને મસાલો મેં નાખી દીધો છે, થોડો બચ્યો છે. આ રીતના પાવડર નહીં કરવાનો, ખાલી તોડી નાખવાનો મસાલાને. અને એ અંદર નાખી દેવાનો બાદિયા, જાવિત્રી, લવિંગ, મરી અને ઇલાયચી મિત્રો. હવે હું આમાં મસાલો કરું છું, એ આપણે કેમેરામેન બતાવે છે. આ રીતના થોડી માત્રામાં મરચું લેવાનું, કારણ કે આમાં લીલું મરચું પણ મેં નાખેલું છે. જેટલું તીખું ખાતા હોય એટલું મિત્રો. હળદર લેવાની, સહેજ ધાણા જીરું લેવાનું, ગરમ મસાલો તો નાખેલો છે. અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું મિત્રો. મેં શેકતી વખતે મીઠું નાખી દીધું છે. અને હવે કેવો કલર આવે છે કેમેરામેન આપને નજીકથી બતાવી રહ્યા છે આ રીતના. અને બધા શાક એકલા તેલમાં ચડવાના, નીચે ચોટતું હોય એવું લાગે તો સહેજ અડધો કપ પાણી નાખી શકો છો, વધારે નાખવાનું નહીં મિત્રો. અને હવે કલર કેવો આવે છે આને હું હવે ધીમા તાપે ચડવા દઈશ મિત્રો. અને આ રીતના બિરયાની ચાવલ બજારમાં મળતા હોય છે બાસમતી ચાવલ, કોહિનૂરના, લાલ કિલ્લાના, એ લાવવાના મિત્રો. અને ઓસાઈને આ રીતના ઠંડા પાડી દેવાના. ગરમમાં બનાવવા જશો મિત્રો તો ચાવલમાં એકદમ ઢીલાશ આવીને ખીચડી જેવા થઈ જશે. થોડા વહેલા તૈયાર કરી દેવાના, કલાક બે કલાક પહેલાં, તો આવા કડક ચાવલ થઈ જશે મિત્રો છૂટા. એ પણ આપ જોઈ શકો છો મિત્રો. બધા શાક ધીમા તાપે ચડાવ્યા બાદ આ રીતના તેલ છૂટશે. કેમેરામેન આપને નજીકથી બતાવી રહ્યા છે આ રીતના તેલ છૂટશે. અને હજી પણ કહી દઉં મિત્રો, જરૂર પડે નીચે ચીપકતું હોય તો અડધો કપ પાણી થોડી થોડી વારે નાખી શકો છો. અને શાક ચડવાના આવે એટલે એક જ ટામેટું પાકું લેવાનું, આ એ પણ હું નાખી રહ્યો છું. એ આપણે કેમેરામેન હવે બતાવે છે, આપ જોઈ રહ્યા છો. કારણ કે ટામેટાને ચડતા વાર લાગતી નથી મિત્રો. અને બાકીનો વાટેલો મસાલો પણ હું નાખી રહ્યો છું. મસાલાની અંદર ફરીથી કહી દઉં, લવિંગ, મરી, બાદિયા, ઇલાયચી અને તજ છે. બાદિયા વધુ માત્રામાં નહીં લેવાના, ઓછા લેવાના. મરી લવિંગ પણ સંખ્યા પ્રમાણે 4-5-10 મરીથી વધારે નાખવાના નહીં મિત્રો. એ પણ આપ જોઈ શકો છો. હવે સબ્જી ટામેટા નાખ્યા બાદ આવી દેખાઈ રહી છે, આપ જોઈ રહ્યા છો. બાદમાં એનો લેયર થતો હું આપને બતાવીશ. આ વાટકીમાં કાઢીને બતાવું છું. આ રીતના બિરયાની સબ્જી તૈયાર થતી હોય છે મિત્રો. અને ચાવલ પણ બતાવી રહ્યો છું આપને. હવે મિત્રો, લેયર બનાવવા માટે આ રીતના ચાવલ પહેલાં એક ફળ બનાવવાનું નીચે. અને દહીં સાથે પણ ખાઈ શકો છો, એમનેમ પણ ખાઈ શકો છો. હવે સબ્જીનું લેયર બનાવવાનું આ રીતના મિત્રો. તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે વેજ બિરયાની હોટલમાં જે આવતી હોય છે સરસ મજાનો
આ બનાવી રહ્યો છું. બાદમાં હજુ ચાવલ નાખવામાં આવશે. આ રીતના કેમેરામેન આપણને બતાવી રહ્યો છે. આ રીતના આપ જોઈ રહ્યા છો. હવે એના પર એક તળેલી ડુંગળીનું લેયર પણ આવશે મિત્રો, એ પણ હું આપણને બતાવી રહ્યો છું. તળેલી ડુંગળીની મીઠાશ બહુ આવે છે બ્રાઉન કરીને નાખવાથી, એ પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો. બાદમાં હું પ્લેટમાં કાઢીને બતાવીશ આપણને. એના પર થોડા ચાવલ નાખી દેવાના. આ રીતના મિત્રો, આ પણ એક કરા છે મિત્રો, રસોઈ બનાવી પણ. હવે એના પર બાદમાં સબ્જી પાછી આ રીતના લેયર કરવાનું, એ પણ આપ જોઈ શકો છો મારી સાથે મિત્રો. થોડું દબાવતા રહેવાનું આ રીતના. તો જોથી પણ તમે એક સાઈડથી કાઢશો તો સબ્જીનું અને બંનેનું લેયર થઈને આવશે. બાદમાં આ રીતના ચાવલ નાખવાના ઉપર મિત્રો, એ પણ હું આપણને બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો અત્યારે આ રીતના લેયર બનતા હોય છે. બાદમાં આ રીતના તળેલી પ્યાજ નાખવાની મિત્રો, એ પણ આપ જોઈ રહ્યા છો. હવે થોડી વાર માટે મિત્રો આને દમ પર મૂકવાની. દમ બોલે તો મિત્રો ધીમા તાપે એને થોડી વાર ચડાવવા દેવાની. બિલકુલ ધીમો તાપ કેમેરામેન આપણે બતાવી રહ્યા છે. બિલકુલ લો ફ્લેમ આ રીતના 2-3 મિનિટ ઢાંકી દેવાની. જેને દમ બિરયાની કહેતા હોય એ રીતના આ કહેવાય છે. અને આ રીતના લેયર બધા કરેલા છે મિત્રો, તો હું આપને બતાવું છું. હવે મિત્રો બિરયાની કઈ રીતના કાઢવાની એ પણ કેમેરામેન આપને બતાવે છે. આ રીતના લેયર કટ કરવાનું આ રીતના. તો આપ જોઈ શકો છો તિરંગા જેમ હાફતો હોય એ રીતના સબ્જી આપ જોઈ રહ્યા છો. આ રીતના કટ મારવાનો નીચે સુધી, સીધો કટ મારવાનો. અને આ રીતના આપણી બિરયાની તૈયાર થઈ ગઈ છે મિત્રો. આપ જોઈ રહ્યા છો, તમે પણ ઘરે બનાવી શકો છો. અને આ રીતના લેયર અંદર સુધી મિત્રો દેખાશે તમને. તો આ રીતના તમે પણ રેસીપી બનાવી શકો છો મિત્રો. અને આ રીતના કટ મારવાનો ફરીથી હું બતાવી રહ્યો છું આ રીતના. તો તમે પણ આ રીતના ઘરે બિરયાની બનાવો મિત્રો, અને આ મારી રેસીપી જોઈ રહ્યા છો. તો મિત્રો, મારી આ વેજ બિરયાનીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો બીજા પણ ઘરે આ રીતના બિરયાની બનાવી શકશે અને બાળકો પૌષ્ટિક આહાર ખાઈ શકશે મિત્રો.